नमस्कार, इवनिंग रिपोर्ट में आपनु स्वागत छे। हूँ छू पंकज। शुरुआत एक महत्वपूर्ण खबर थी करीशु। राज्य में 5 दिवस वातावरण सूकू रहेशे। राज्य में 2 થી 3 ડિગ્રી तापमान में घटाड़ो थई शके छे। राज्य में बेवड़ी ऋतुनो अहसास रहेशे। राज्य में हाल कोल्ड वेवनी कोई ज आगाही करवामां आवी नथी। हवामान विभाग ना मते आगामी 5 दिवस वातावरण सूकू रहेशे अने 2 થી 3 ડિગ્રી जेटलू तापमान घटी शके छे। बेवड़ी ऋतुनो लोकोने अहसास थई शके छे। ड्राई एक्सपेक्ट कर रहे हैं नेक्स्ट 5 डेज के लिए। जहाँ तक मिनिमम टेम्परेचर की बात है, ज़्यादा कुछ चेंज नहीं है, फिर भी ग्रेजुअल फॉल एक्सपेक्ट कर रहे हैं नेक्स्ट 5 डेज में, क्योंकि अभी क्लाउड जो आ रहा है वो थोड़ा क्लियर हो रहा है, उसके क्लियर की वजह से मिनिमम टेम्परेचर 2 से 3 डिग्री फॉलने के चांसेस है नॉर्थर्न पार्ट्स गुजरात में। ड्राई वेदर मैंने जैसे बोला, नेक्स्ट 5 डेज के लिए ड्राई वेदर है गुजरात स्टेट में पूरा। પાટણના હારીજ માર્કેટયાર્ડમાં જીરાના ભાવમાં વધારો થયો। જીરાની આવક ઓછી આવતા પ્રથમવાર જીરાના ભાવમાં ધરખમ વધારો થયો છે। ખેડૂતોને 5,200 થી 5,500 સુધીના જીરાના ભાવ મળ્યા છે। માર્કેટયાર્ડમાં 70 થી વધુ બોરીની આવક નોંધાઈ છે। જીરાના ભાવમાં વધારો મળતા ખેડૂતોમાં ખુશી છવાઈ છે। જીરાનો સારો ભાવ મળતા ખેડૂતોએ ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી છે। જીરાની અંદર આ જ્યારથી માર્કેટ બન્યું ત્યારથી ઓલ ટાઈમ હાઈ ભાવ છે। લગભગ આજ 5,500ના ભાવ પડ્યા બરોબર। ખેડૂતોને માં ભાવ સારા મળે છે। ગઈ સાલ પાક પાણી ઓછા હતા એના કારણે અને બીજા દેશોની અંદર પણ જીરું ઓછું હતું, જેના કારણે ભારતીય જીરાની માંગ બહુ છે। હજુ પણ આગળ ઉપર લોકો જીરાના ભાવ વધે એવું વાત કરે છે, પણ એ નવા પાક પાણી ઉપર, નવા પાક પાણી કેવા થાય છે એની ઉપર આધાર છે। આ સિઝનમાં ઘઉંનું વાવેતર વધુ પ્રમાણમાં થતા યુરિયા ખાતરની માંગ પણ વધી છે। મોડાસા ખાતે ન્યૂઝ 18ના રિયાલિટી ચેકિંગમાં ખાતર હાજર સ્ટોકમાં મળ્યું ન હતું। 10,000 ટનની યુરિયા ખાતરની જરૂરિયાત સામે જોઈએ એટલું ખાતર ફળવાતું ન હોવાનો ખેડૂતોનો આરોપ છે। સહકારી જીન ખાતે આજે જ આવેલી એક ટ્રક ગાડી 250 ખેડૂતો વચ્ચે ખાલી થઈ ગઈ હતી। બીજી તરફ અરવલ્લી જિલ્લામાં જરૂરિયાત કરતાં પણ વધુ યુરિયા ખાતર હોવાનો સહકારી જીન અધિકારીએ દાવો કર્યો। સહકારી જીનની વાત કરું તો સવારમાં ગાડી આવી હતી, લગભગ 200-300 ખેડૂતોની લાઈન હતી, જોઈએ એમ ખાતર આપ્યું છે। કોઈએ 5-2 જેમ ખેડૂતની માંગ હતી એમ ખાતર આપણે આપ્યું છે। અરવલ્લી જિલ્લામાં રવિ સિઝનને લઈને ઘઉંનું વ્યાપક વાવેતર કરવામાં આવ્યું છે, પરંતુ સાથે સાથે યુરિયા ખાતરની માંગ પણ વધી છે। તેવા સંજોગોમાં આપણે પહોંચ્યા છીએ મોડાસા ખાતે, જે ડેપો છે ત્યાં પહોંચ્યા છે। ખાસ કરીને આ વિસ્તારમાં સહકારી જીન તેમજ નર્મદા ખેડૂત સહાય કેન્દ્ર આવેલું છે કે જ્યાં યુરિયા ખાતર મળતું હોય છે। હાલ જે પ્રકારે સતત ખેડૂતોની યુરિયા ખાતરની માંગ વધી રહી છે તેના કારણે હાલ પૂરતો યુરિયા ખાતર અહીં મળી નથી રહ્યો, પરંતુ સતત અહીં યુરિયા ખાતર આપવામાં આવી રહ્યું છે। જે પ્રમાણે વાત કરવામાં આવી કે ગત રોજ જ યુરિયા ખાતર અહીં પૂરું થયું છે, સાથે સાથે જે પ્રકારનો માહોલ બન્યો છે, ખેડૂતો સતત એકઠું કરી રહ્યા છે યુરિયા ખાતર। આગામી જે પ્રથમ પાણી આપવામાં આવ્યું છે ઘઉંમાં અને ત્યારબાદ બીજું અને ત્રીજું પાણી આપવામાં આવશે, એટલે ખેડૂતો દ્વારા જે તેમની માંગ હોય છે તેના કરતાં વધુ યુરિયા ખાતર રાખવામાં આવે છે। સાથે જ 10,000 ટન જેટલું ડિસેમ્બર માસમાં યુરિયા ખાતર આપવામાં આવશે। તેવા સંજોગોમાં જે ખેડૂતો છે ક્યાંક સહકારી મંડળીઓમાં નહીં મળવાના કારણે મોડાસા સુધી પહોંચી રહ્યા છે, ત્યાં પણ તેમને ધક્કો પડી રહ્યો છે, પરંતુ સાથે સાથે જે હાલ એકઠું કરવામાં આવી રહ્યું છે તેનું સ્ટોર કરવામાં આવી રહ્યું છે, તેના કારણે ક્યાંક ક્યાંક આ અછત સર્જાતી હોય તેવું લાગી રહ્યું છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18, ગુજરાતી, અરવલ્લી। રાજ્યભરમાં હાલ ખેડૂતો દ્વારા યુરિયા ખાતરની અછતની ફરિયાદો થઈ રહી છે, ત્યારે ન્યૂઝ 18 દ્વારા આ મામલે રિયાલિટી ચેક કરવામાં આવ્યું। સુરેન્દ્રનગર ખાતર ડેપોમાં આ મામલે રિયાલિટી ચેક કરવામાં આવ્યું, જેમાં ખેડૂતોને જરૂરિયાત મુજબનું ખાતર મળી રહ્યું હોવાનું સામે આવ્યું। સુરેન્દ્રનગર જિલ્લામાં રવિ સિઝન માટે કુલ 35,400 મેટ્રિક ટન ખાતરની માંગ હતી, ત્યારે અત્યાર સુધીમાં 31,900 ટન ખાતરનું વેચાણ થઈ ગયું છે। જિલ્લામાં 125 ખાતરના વિક્રેતા પાસે હાલ 8,000 ટન ખાતરનો જથ્થો ઉપલબ્ધ હોવાનું સામે આવ્યું છે। હું આ વઢવાણથી આવું છું, યુરિયા ખાતરની ટાઈમે ટાઈમ સર્વિસ મળી રહી છે, અમે ગમે ત્યારે આવી તો ગમે ત્યારે સર્વિસ અમને મળી રહી છે। અમારે અત્યારે 10 થેલીસની જરૂર છે, તમને સમયસર મળી રહી છે? સમયસર મળી રહી છે, કોઈ પ્રકારની યુરિયાની અછત નથી? ના, કોઈ પ્રકારની અછત નથી અત્યારે। ઓવરઓલ પરિસ્થિતિમાં શોર્ટેજ છે નહીં, એનું કારણ એવું છે કે જે ભારત સરકારના નિયમ પ્રમાણે જે રવિ સિઝન એટલે કે અત્યારે શિયાળુ સત્રમાં જે જરૂરિયાત છે સુરેન્દ્રનગર જિલ્લાની,
એ ટોટલ 35,000 મેટ્રિક ટનની જરૂરિયાત હતી. 16,000 ટનનો ઉપલબ્ધ ઓપનિંગ સ્ટોક હતો અને એની સામે એની આવક થઈ છે 23,000 ટન. એટલે ટોટલ 35,000ની સામે 31,000 ટનનો સ્ટોક અવેલેબલ થઈ ગયો છે ખેડૂતો પાસે. સમગ્ર રાજ્યમાં ખેડૂતો માટે યુરિયા ખાતરની અછત હોવાની બૂમરાડો ઉઠી રહી છે. ત્યારે વાત સુરેન્દ્રનગર જિલ્લાની કરવામાં તો સુરેન્દ્રનગર જિલ્લામાં હજુ સુધી યુરિયા ખાતરની કોઈ એવી અછત જોવા મળી નથી રહી. આપ ટીવી પરના દૃશ્યમાં જોઈ શકો છો કે હાલ જ જે માર્કેટિંગ યાર્ડમાં જે નર્મદા નો ડેપો આવેલો છે ત્યાં યુરિયા ખાતરની અંદાજે 30થી વધુ ટનની ગાડી આવેલી છે, જેમાં અંદાજે 600-700 જેટલી થેલી આવેલી છે. આ ઉપરાંત અહીંયા ખેડૂતોની ખાસ એવી કોઈ લાઈન પણ જોવા નથી મળી રહી. આપ અંદરના દૃશ્યો હું આપને બતાવવા માંગીશ કે જે ડેપો છે ખાતરનો, યુરિયા ખાતરનો, ત્યાં ખાસ એવી કોઈ લાઈનો હજુ સુધી જોવા નથી મળતી. અંદાજે 10-15 ખેડૂતો છે અને તેની સામે લગભગ 600-700 જેટલી થેલીઓ છે એ અહીં જોવા મળી રહી છે. એટલે ખેડૂતોને ખાસ એવી કોઈ હાલ તકલીફ જોવા મળી નથી રહી. તો આપ ટીવી પરના દૃશ્યોમાં જોઈ શકો છો કે અંદાજે 10-15 જેટલા ખેડૂતો છે તે હાલ યુરિયા ખાતર લેવા માટે ડેપો પર આવેલા છે. રાજ્યમાં ખાતરની તંગીનો કોઈ સવાલ જ નથી. કૃષિમંત્રી રાઘવજી પટેલનું ન્યૂઝ 18 પર નિવેદન. જરૂર મુજબનું ખાતર કેન્દ્રએ ગુજરાતને ફાળવ્યું છે. ક્યાંય કોઈ ફરિયાદ હોય તો પૂર્તિ કરાઈ છે. રવિ સિઝન માટે યુરિયા ખાતરનો જથ્થો પૂરતો છે. કૃષિમંત્રી તરીકે રાઘવજી પટેલે ચાર્જ સંભાળ્યા બાદ સૌપ્રથમ વખત તેઓ જામનગર પહોંચ્યા, જ્યાં તેમણે ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં આ વાત કરી હતી. જરૂર મુજબનું ખાતર આપણને કેન્દ્ર સરકારે ફાળવ્યું છે. ક્યાંક વ્યવસ્થાની ખામીને હિસાબે એકલ દોકલ કિસ્સા હોય તો એવા કિસ્સા ધ્યાનમાં આવે કે તુરત જ અમે ખાતરની જે ફરિયાદ છે તંગીની એ અમે દૂર કરી છીએ. બાકી રાજ્ય પાસે રવિ સિઝન માટે યુરિયા ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. કચ્છમાં બન્નીના હડકોમાં બન્ની પશુ ઉછેર માલધારી સંગઠને કર્યું દ્વિદિવસીય પશુ મેળાનું આયોજન. 14મા બન્ની પશુ પ્રદર્શનમાં પશુ તંદુરસ્તી હરીફાઈ, કચ્છી ઘોડાદોડ, દૂધ દોહન હરીફાઈનું પણ આયોજન કરાયું. પશુ મેળામાં ગુજરાતના અન્ય પ્રાંતમાંથી ભેંસ, કાંકરેજી, ગાય, બળદ, સિંધી ઘોડા વગેરે પશુઓની બજાર પણ અહીંયા ઊભું કરવામાં આવ્યું. અહીં દર વર્ષે સરકારના સહયોગથી આ સંસ્થા દ્વારા પશુ મેળાનું આયોજન કરાય છે. આ વર્ષે ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે પશુ મેળાનું ઉદ્ઘાટન કરાવ્યું. કેશુભાઈ પટેલે બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠનના કાર્યને બિરદાવ્યું હતું. પશુપાલકોના હિતમાં કામ થાય તે અંગે સરકારના પ્રયત્નો અંગે પણ કેશુભાઈ પટેલે વાત કરી હતી. આવતા દિવસોમાં આખા કચ્છ જિલ્લાનો બની નહીં પણ કચ્છ જિલ્લાનો મેળો બનીમાં થાય, કચ્છના વિવિધ વિસ્તારના માલધારીઓ માલ લઈને આવે અને એક માર્કેટ બને તો ચોક્કસ આ વિસ્તારને જેમ નરેન્દ્રભાઈની નેમ છે કે જે પછાત વિસ્તાર છે ક્યાંય કોઈ જતું નથી ત્યાં જઈને લોકોની અવર જવર વધે ને ત્યાં લોકોની રોજગારી વધે આવા ઉમદા હેતુથી આજનું આયોજન હતું. દરેક પશુઓનો અહીં હરીફાઈઓ પણ રાખેલી હોય છે, દૂધ દૂહનો હરીફાઈ હોય છે, પછી પશુ તંદુરસ્તી હરીફાઈ હોય છે, ઘોડાઓની સિંધી જે ઘોડા હોય છે એની પણ રેસ હોય છે, અલગ અલગ બધી સ્પર્ધાઓ યોજવામાં આવે છે. વેરી ઇન્ટરેસ્ટિંગ. આઈ યુઝ ટુ કમ ફોર અ પ્લેસ ઇન બ્રાઝિલ વેર વી હેવ ધીસ ઇવેન્ટ ઓલસો. And to experience this in India and Gujarat is unique for me. કે ઘણી બધી કિંમતોમાં ભેંસો મંગાવે છે પણ લોકો આપતા નથી. જાણો કે એક કુટુંબ તરીકે જ રાખે છે માણસો, એટલે પૈસાની એટલી વેલ્યુ નથી જેટલી બન્નીમાં ભેંસોની વેલ્યુ છે. ભાવનગર જિલ્લામાં અફાટ કુદરતી સંપત્તિ આવેલી છે અને ભાવનગર જિલ્લામાં સૌથી વધુ કરંટ ધરાવતો દરિયો પણ છે. આ ખાડીમાં અસંખ્ય જીવસૃષ્ટિ વસવાટ કરે છે. આસપાસના વેટલેન્ડ એરિયામાં વિદેશથી યાયાવર પક્ષીઓ પ્રજનન અહીંયા પ્રજનનકાળમાં આવતા હોય છે અને વસવાટ પણ કરતા હોય છે. તો કેટલાક વિદેશી પક્ષીઓનો અહીં કાયમી વસવાટ પણ થઈ ગયો છે. ભાવનગર નજીક જૂના બંદરની ખાડીમાં કેમિકલયુક્ત પાણી ઠાલવવાના કારણે ખાડીનું પાણી દૂષિત થઈ રહ્યું છે. આ પાણીના કારણે ખાડીમાં માછલીઓ, યાયાવર પક્ષીઓ અને આ દરિયાઈ જીવો ઉપર નિર્ભર એવા શ્વાન સહિત અનેક પશુઓના મૃત્યુ થઈ રહ્યા છે, જેને લઈ જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ છે. કુદરતી સંપત્તિને બચાવી લેવામાં આવે તેવી માંગ પક્ષીપ્રેમી અને જીવદયા પ્રેમીઓએ કરી છે. બર્ડ માટે એ ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર છે. ખાસ કરીને શિયાળામાં અહીં જુદા જુદા પક્ષીઓ જેમ કે ક્રેઇન છે, પેન્ટેડ સ્ટોર્ક છે, બ્રાઉન હેડેડ ગર્લ, બ્લેક હેડેડ ગર્લ, વિમરલ છે, યુરેશિયન કર્લિવ છે, તો આ બધા બર્ડ ભાવનગરમાં વિઝિટ લેતા હોય છે. અને અમુક જગ્યાએ મેં છેલ્લા થોડાક સમયથી એવું જોયું છે કે જે પોલ્યુટેડ વોટર છે એ ડાયરેક્ટલી વોટર બોડીઝમાં એ લોકો ડિસ્ચાર્જ કરતા હોય છે. તો
આ પોલ્યુટેડ વોટરને લીધે એવું બની શકે કે જે જળસૃષ્ટિ કહી શકાય, માઇક્રોફોના જે છે એ ડાયરેક્ટલી અફેક્ટ થતો હોય છે અને એના લીધે બર્ડની ફૂડ ચેઇનમાં બી અસર થાય છે. આ ત્રણેક દાયકાના અનુભવે એટલું કહી શકાય કે ભાવનગર જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી કુલ મળી 2500ની આજુબાજુ પક્ષી જાતિઓ અહીંયા જોવા મળે છે, જેમાંથી 50-55 જેટલી જાતિઓ છે એ સ્થળાંતરણ કરીને આવનારી જાતિઓ છે. આ જાતિઓમાંથી મોટાભાગની જાતિઓ એવી છે કે જે પાણીકાંઠાના વિસ્તારોમાં જોવા મળે છે અને આ પ્રજાતિઓ છે એ ભાવનગર માટે એક ગૌરવ સમાન ગણી શકાય. આપણા જળકાંઠાના વિસ્તારો દરિયા કિનારાના હોય કે કોઈ પણ જળાશય હોય, જો એ પ્રદૂષણ મુક્ત હોય તો જ આ જીવસૃષ્ટિ છે એ સારું જીવન અને તંદુરસ્ત જીવન જીવી શકે. સુરત મનપા દ્વારા આરપીઆઈડી ચીપ લગાવવાની જે કામગીરી છે તે થઈ રહી છે. ચૂંટણી પહેલા 5000 ઢોરને ચીપ લગાડવામાં આવી હતી તો અત્યાર સુધીમાં 14000થી પણ વધુ પશુઓને ચીપ લગાડી દેવાઈ છે. હાલ પાલિકા દ્વારા મફત આ ચીપ લગાડવામાં આવે છે. આગામી 31 માર્ચ પછી મનપા દ્વારા તેની ફી વસૂલાશે. આ ચીપ મારફતે ખ્યાલ આવશે કે ઢોરના માલિક કોણ છે. સુરતમાં ઢોરનો ત્રાસ જે રીતે વધી રહ્યો છે તેના પગલે આ નિર્ણય મનપા દ્વારા લેવાયો છે. ઢોર માલિક પાસેથી દંડ પણ વસૂલ કરાશે. શહેરના લગભગ 54000 જેટલા જે પશુઓ છે તે પૈકી 15000 જેટલા પશુઓની અંદર આપણે RFID ટેગિંગ લગાવી શક્યા છે, જેના કારણે હવે જ્યારે પણ એ પશુ પકડાશે તો આપણને ખ્યાલ આવશે કે આ પહેલી વાર પકડાયું છે કે બીજી વાર પકડાયું છે કે ત્રીજી વાર પકડાયું છે. એના આધારે પેનલ્ટીનો દર નક્કી કરવામાં આવ્યો છે અને કોણ એના પશુના માલિક છે એ પણ આપણને તાત્કાલિક ખ્યાલ આવી જશે. આણંદ મધ્યાહન ભોજન બાદ બાળકોની તબિયત લથડી હતી. જોડ પ્રાથમિક શાળાના બાળકોની તબિયત બગડી ગઈ. મધ્યાહન ભોજનમાં બાળકોને અપાયો હતો પાપડીનો લોટ. તમામ બાળકોને હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટનાની જાણ થતાં આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું. ધારાસભ્ય ઘટનાસ્થળે પહોંચ્યા. મધ્યાહન ભોજનમાં શું ગરબડ હતી તે અંગેની તપાસ ચાલી રહી છે. સામાન્ય અસર સાથેના જણાયેલા છે, તેમને સારવાર અત્યારે સ્થળ પર જ આપેલી છે. કોઈ પણ બાળકને રિફર કરવાની જરૂર પડી નથી અને હાલ અહીંયા અમારી ટીમો આખો દિવસ દરમિયાન જરૂર પડશે તો નાઇટ પણ અમે અહીંયા રહીશું. તાત્કાલિક ધોરણે માકલોલ તથા વિદ્યાનગરથી CSCની ટીમો અહીંયા હાજર આવી ગઈ છે. ડૉક્ટરની ટીમ પણ અહીંયા બોલાવી લીધી છે અને ખાસ કરીને છોકરાઓને કોઈ આગળ તકલીફ ન પડે તે માટેની પ્રાથમિક સારવાર અમે શરૂ કરેલ છે અને એમાં પણ જરૂર પડશે તો સિવિલ હોસ્પિટલમાં પણ જાણ કરી છે. સ્ટેન્ડ બાય તરીકે દરેક વ્યવસ્થા ગોઠવી છે. છોટાઉદેપુરમાં કમાટ તાલુકાના સરહદી ગામ બેડિયા ખાતેથી SOG અને LCB પોલીસની સફળ કાર્યવાહી. SOG અને LCB પોલીસે સંયુક્ત ઓપરેશન કરી 1.45 કરોડની ગાંજાની ખેતીને ઝડપી પાડી. બે આરોપીઓએ પોતાના ખેતરમાં બિનઅધિકૃત રીતે વનસ્પતિજન્ય ગાંજાનું વાવેતર કર્યું હોવાની પોલીસને બાતમી મળી. પોલીસે રેડ કરી ખેતરમાંથી ગાંજાના 878 છોડ ઝડપ્યા, જેનું વજન 1456.8 કિલો છે, જેની કિંમત ₹1,45,800 છે. પોલીસે ખેતરમાં હાજર એક આરોપીની ધરપકડ કરી અન્ય એક આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે. બાતમી SOGને મળી કે એ ગામમાં બહુ મોટા પાયે ગાંજાનો વાવેતર થયેલ છે તો એને આધારે LCB અને SOG ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી અને ત્યાં ગામમાં જઈને અને જે જગ્યા એ ગાંજાનું વાવેતર થયેલ હતું એ જગ્યા રેડ કરી એ જગ્યા ઉપરથી એ લોકોને ગાંજાના 878 જેટલા છોડ મળ્યા, જેના વજન 1456 કિલોગ્રામ થાય છે અને જેની કિંમત 1,45,00,000 રૂપિયા કરતાં પણ વધારે થાય છે. એમાંથી એક આરોપી છારિયાભાઈ મનિયાભાઈને પકડી લેવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ છે. રાજ્યના વધુ કેટલાક સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. રાજ્યમાં આગામી 24 કલાક સામાન્ય વરસાદની આગાહી. 48 કલાક બાદ વધી શકે ઠંડીનો ચમકારો. લઘુત્તમ તાપમાન 2-3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે. આજે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં માવઠાની આગાહી. ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, આણંદમાં શક્યતા. 20 ની બાદ તાપમાનમાં ઘટાડો નોંધાઈ શકે. અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થતા વાતાવરણમાં ભેજ. સુરતના પલસાણા પંથકમાં થયો કમોસમી વરસાદ. 2 દિવસથી શિયાળાની ઋતુમાં અસહ્ય બફારો જામ્યો. વરસાદી માહોલ, ખેડૂતો ચિંતામાં મુકાયા. પલસાણા, કરણ, કડોદરા, ચલથાણા સહિત આજુબાજુના પંથકમાં વરસાદ વરસ્યો.
ભાવનગરના વાતાવરણમાં આવ્યો પલટો. તળાજા અને મહુવા તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો. માવઠાને કારણે માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોએ તાડપત્રી લગાવી. બનાસકાંઠાના કાંકરેજમાં પુલ તોડવાની કામગીરી દરમિયાન મશીન નીચે પડ્યું. બનાસ નદી પરના પુલને તોડતી વખતે ઘટના બની. મશીન ચાલકનો આબાદ બચાવ થયો. લોક સાહિત્યકાર દેવાદ કવળ પોલીસ સમક્ષ થયો હાજર. પોલીસ સમક્ષ હાજર થયા બાદ પોલીસે કરી ધરપકડ. ક્રાઇમ બ્રાન્ચે ઓફિસે હાજર થયો દેવાદ કવળ. પોલીસ આવતીકાલે કોર્ટમાં રિમાન્ડની માંગ કરશે. ક્રાઇમ બ્રાન્ચના એસીપીએ કહ્યું આરોપી જેલ હવાલે થશે. 7 તારીખે દેવાદ કવળે મયુરસિંહ રાણા પર કર્યો હતો આરોપ. હુમલા બાદથી પોલીસ પકડતી હતો દૂર. ધરપકડ બાદ દેવાદ કવળનું નિવેદન. કવળે કહ્યું મારા સમયે આપીશ જવાબ. સમય આવે ત્યારે જવાબ આપવાનું જણાવ્યું. સુરેન્દ્રનગરમાં કપાસના ભાવમાં ઘટાડો થતાં ખેડૂતોમાં ચિંતા. કપાસના ભાવ 1700થી પહોંચતા ખેડૂતો નિરાશ થયા. મોંઘા બિયારણ અને દવાના ખર્ચ બાદ ભાવ ન મળતા ખેડૂતોમાં રોષ. રાજકોટના ધોરાજીમાં શાકભાજીના ભાવ તળિયે પહોંચ્યા. શાકભાજીના ભાવ ઘટતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ. તમામ શાકભાજીના ભાવ 3-4 રૂપિયા પ્રતિ કિલો થતાં ખેડૂતોમાં નારાજગી. દ્વારકા જિલ્લાના ખેડૂતોએ કલેક્ટર કચેરી ખાતે રામધૂન બોલાવી. જિલ્લાના અલગ અલગ ગામના 300 ખેડૂતોએ વીજ કંપનીનો વિરોધ કર્યો. વીજ કંપનીએ ખેડૂતોને વળતર ન ચૂકવતા કર્યો વિરોધ. વળતર ચૂકવ્યા વગર જ ખેતરોમાં વીજ પોલ ઉભા કરાતા વિરોધ કરાયો હતો. ખેડૂતોએ વળતર માટે જિલ્લાના કલેક્ટર અને એસપીને રજૂઆત કરી. રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં જીરાના મણના ભાવ 5,315 રૂપિયા બોલાયા. જીરાનો સારો ભાવ મળતા ખેડૂતોમાં ખુશી. છેલ્લા 6 મહિનાથી દરરોજ 1500થી 3000 ગુણી જીરાની આવક. અરવલ્લીના માજુમ ડેમની કેનાલમાં ગાબડું. પિયત માટે છોડાયેલા પાણીનો થયો બગાડ. મોડાસાના આલમપુર ગામે પાણીનો બગાડ થયો. ખેતરમાં પાણી ભરાતા ખેડૂતોની વધી ચિંતા. અરવલ્લીમાં મોડાસાના આલમપુર પાસે કેનાલમાં ગાબડું પડતા ખેતરોમાં પાણી ફરી વળ્યા. ખેડૂતોએ જમીનમાં વાવેતર કરેલો ઘઉંનો ઉભો પાક નષ્ટ થયો. ખેડૂતોની હાલત બની કફોડી. મોરબી પુલ દુર્ઘટના મામલો. મુખ્યમંત્રીએ પાલિકા સુપરસીડ કરતા 49 સભ્યોએ સીએમને પત્ર લખ્યો. પુલ રિનોવેશન કરાર સહિત કરનાર સભ્યો સામે કાર્યવાહીની કરી માંગ. પાલિકા સુપરસીડ થતા ચૂંટાયેલા સભ્યોને અન્યાય થયો હોવાનો ઉલ્લેખ કરાયો. સાથે જ કહ્યું કે પુલ અંગેનો કરાર સામાન્ય સભામાં રજૂ નથી કરાયો. કરાર રજૂ ન થતા 49 સભ્યોએ સહી કરી નથી. રાજકોટના ગોંડલ ટોલનાકા પાસે થયો અકસ્માત. તેલ ભરેલું ટેન્કર પલટી મારતા રસ્તા પર તેલ ઢોળાયું. આસપાસના લોકો વાસણો લઈને તેલ ભરવા લોકોએ પડાપડી કરી. અકસ્માતમાં ડ્રાઈવર ઇજાગ્રસ્ત થયો. કેસરગીરીના ગઢ ગણાતા ગીરમાં આંબામાં મોર આવવાની શરૂઆત. કેરીમાં આવેલા મોર પર વરસાદનું ગ્રહણ. વરસાદથી મોર ખરી પડવાની ભીતિ. ખેડૂતોની ચિંતા વધી. રાજકોટમાં વહીવટી કાર્ય પદ્ધતિને સંપૂર્ણપણે પેપરલેસ કરવા ઈ સરકાર પ્રોજેક્ટ શરૂ કરાયો. ડીડીઓ દેવ ચૌધરીએ જણાવ્યું કે આ પદ્ધતિથી પેપર અને સમયની પણ બચત થશે. કોઈપણ ઓફિસર ગમે ત્યાંથી કામ કરી શકશે. જામનગરની ડેન્ટલ કોલેજમાં એમડીએસની બેઠકમાં વધારો. 12 બેઠક ઉપરાંત 7 બેઠક વધારી. રાજ્ય સરકારે ડેન્ટલ કોલેજને સ્ટાફ અને સાધન સામગ્રી પૂરી પાડશે. ડેન્ટલ કોલેજને 31 વર્ષ બાદ કેન્દ્ર સરકાર તરફથી 4 વિષય માટે 3-3 સીટની મંજૂરી. ચોકઠા વિભાગ, ઓરલ ડાયગ્નોસિસ, ઓરલ સર્જરી, ઓરલ પેથોલોજીની 12 સીટની મંજૂરી. ભાવનગરના નીલકંઠ મહાદેવ મંદિરમાં વકર્યા વિવાદ. પૂજારી અને આણંદજી કલ્યાણજી પેઢી વચ્ચે થયો વિવાદ. પેઢી દ્વારા મંદિરનો કબજો લેવાયાની નોંધાઈ ફરિયાદ. આણંદજી કલ્યાણજી પેઢીએ પર્વત પર પોતાનો હક જમાવતા વિવાદ. અગાઉ આ મુદ્દે સમાધાન બાદ ફરી થયો વિવાદ. મંદિર બહાર સીસીટીવી કેમેરા મુકાતા કરી તોડફોડ. મંદિર બહાર સીસીટીવી કેમેરા મૂકવાની કામગીરી શરૂ થતા પૂજારી અને તેમના સાથીદારોએ કરી તોડફોડ. પેઢીએ તોડફોડ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી. પૂજારી અને તેમના સાથીઓ સામે પોલીસ ફરિયાદ. રાજ્યકક્ષાના કૃષિમંત્રી બચ્ચુભાઈ ખાબડનું નિવેદન. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. સમાચારોમાં આગળ વધીએ. વાત જૂનાગઢની. જૂનાગઢમાં વોકિંગ ક્લબ દ્વારા જૂનાગઢથી દ્વારકા સુધી 225 કિલોમીટરની સાયક્લોથોનનો પ્રારંભ કરાવવામાં આવ્યો. આ સાયક્લોથોન દરમિયાન રૂટ પર જરૂરિયાતમંદ લોકોને ધાબળા અને ખાવા માટે અડદિયાનું વિતરણ કરવામાં આવશે. આ સાયકલ યાત્રાના આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ છે કે પ્રદૂષણ ઓછું થાય તેમજ લોકોનું આરોગ્ય જળવાઈ રહે. જૂનાગઢના નામાંકિત તબીબો સહિત લોકોએ 225 કિલોમીટરની સાયકલ યાત્રાનો પ્રારંભ કર્યો હતો. આટલી મોટી યાત્રા કરીએ છીએ. હવે 100 જણા જોડાયેલા છે અને દરેક રસ્તામાં અને ધાર્મિક સ્થળોમાં અથવા ગરીબ માણસો જે રસ્તામાં મળે એ લોકો માટે
ધાબળાનું વિતરણ તેમજ અડદિયાનું વિતરણ પણ રાખેલું છે, એટલે શૌર્ય સાથે સાહસ સાથે કોઈક આપણે સેવાનું પણ કામ કરી શકીએ. ડૉક્ટર ગઢવી સાહેબ અને એમની સમગ્ર ટીમ આજે ખૂબ કેટલા દિવસથી આયોજન કરી અને આ 225 કિલોમીટરની યાત્રાનો આજે શુભારંભ જૂનાગઢથી થયો છે. વિજય મર્ચન્ટ ટ્રોફીમાં ગુજરાતની અંડર 16ની ટીમે ધમાકેદાર દેખાવ કર્યો. હૈદરાબાદ સામે ગુજરાતની ટીમે ઇનિંગ્સ અને 220 રન સાથેના મોટા માર્જિનથી જીત મેળવી. આ જીત સાથે જ ગુજરાતની ટીમ વિજય મર્ચન્ટ ટ્રોફીની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. ગુજરાત તરફથી મૌલ્યરાજ ચાવડાએ શાનદાર બેટિંગ કરતા 200 રન નોંધાવ્યા, જ્યારે રુદ્ર પટેલ 123 રનની મજબૂત ઇનિંગ રમ્યો. જોકે ગુજરાતની જીતમાં બોલર ખિલન પટેલની પણ મહત્વની ભૂમિકા રહી. તેણે 6 વિકેટ ઝડપીને હૈદરાબાદના બેટ્સમેનોને તંબુ ભેગા કરી ગુજરાતની ટીમે શાનદાર જીતની ભેટ ધરી છે. હૈદરાબાદની ટીમ પ્રથમ ઇનિંગ્સ 102 અને બીજી ઇનિંગ્સમાં 115 રને સમેટાઈ. આ જીત સાથે ગુજરાતની ટીમે આગેકૂચ કરી. જોકે હજુ પણ ગુજરાતની ટીમને એક લીગ મેચ રમવાની બાકી છે. વિશ્વકપની શરૂઆતના ઘણા પહેલા ગ્લેડિએટોરિયલ ફાઇટ દર્શકો માટે સૌથી મોટો ખેલ હતો અને તેનું પ્રમાણ છે રોમનું ભવ્ય કોલોસિયમ. હિસ્ટ્રી ટીવી 18 પર આ શનિવારથી શરૂ થઈ રહ્યું છે કોલોસિયમ, જે છે આ ઐતિહાસિક એમ્ફી થિયેટરની કહાની અને જેને બતાવી રહ્યા છે જેમણે તેને બનાવ્યું હતું અને ત્યાં લડાઈ લડી હતી. જુઓ કોલોસિયમનું પ્રીમિયર 17 ડિસેમ્બરે રાત્રે 10:15 વાગે હિસ્ટ્રી ટીવી 18 પર રજૂ કરી રહ્યા છે આ શોની એક ઝલક.